નમસ્કાર મિત્રો ફરી પાછું હાર્દિક સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતની મહત્વપૂર્ણ ગુફાઓ વિશેની માહિતી જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી થશે તો જો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો ચાલો વિડીયો શરૂ કરીએ તો પ્રથમ આવે છે સાણા ગુફાઓ મિત્રો આ સાણા ગુફાઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાક્યા ગામ પાસે રૂપેણ નદી ઉપર સાણાના ડુંગરો ઉપર આવેલી છે અહીં મતપુડાની જેમ બાસાઇઠ જેટલી ગુફાઓ પથરાયેલી છે નેક્સ્ટ આવે છે ઢાંક ગુફાઓ મિત્રો આ ઢાંક ગુફાઓ રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકાના ઢાંક ગામના ઢંકગીરી નામના પર્વત પર આવેલી છે તે ચોથી સદીના પૂર્વધની હોવાનું જણાય છે નેક્સ્ટ આવે છે ઝીંઝુરિઝમ ગુફાઓ મિત્રો ઝીંઝુરિઝમ ગુફાઓ ડાંગ ગામની પશ્ચિમે સાત કિલોમીટર દૂર સિત્તસર ગામની ઝીંજુરિઝમની ખીણમાં કેટલીક બૌદ્ધ ગુફાઓ આવેલી છે તે ઈસવીસનની પહેલી અને બીજી સદીની હોય તેમ મનાય છે નેક્સ્ટ આવે છે કચ્છની ખાપરા કોઢિયાની ગુફાઓ તો મિત્રો કચ્છની ખાપરા કોઢિયાની ગુફાઓ આ ગુફાઓ કચ્છના લખપત તાલુકામાં જૂના પાટગઢ પાસેના પહાડમાં બે ગુફાઓ આવેલી છે તે ઈસવીસન ઓગણીસો સડસઠમાં શ્રી કેકા શાસ્ત્રીએ આ ગુફાઓ શોધી કાઢી હતી નેક્સ્ટ આવે છે કળિયા ડુંગર ગુફાઓ મિત્રો કળિયા ડુંગર ગુફાઓ ભરૂચ જિલ્લાના જખડીયા તાલુકામાં કળિયા ડુંગર ઉપર ત્રણ ગુફાઓ આવેલી છે તે બૌદ્ધ ધર્મની પ્રાચીન સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના ગણાય છે આ ગુફાઓ સ્થાપત્યની દ્રષ્ટિએ બેનૂમ છે અહીં એક જ પથ્થરમાંથી કંડારેલા અગિયાર ફૂટ ઊંચો એક સિંહસ્તંભ છે સમના શિરો ભાગે બે શરીરવાળી અને એક મુખવાળી સિંહાકૃતિ છે નેક્સ્ટ આવે છે જૂનાગઢની ગુફાઓ મિત્રો જૂનાગઢની ગુફાઓમાં જૂનાગઢમાં ત્રણ ગુફા સમૂહ આવેલા છે પ્યારાનો ગુફા સમૂહ આ ગુફાઓ બાવા પ્યારાના મઢ પાસે આવેલી છે તે ત્રણ હરોળમાં ગોઠવાયેલી છે તેમજ એકબીજી સાથે કાટખૂણે જોડાયેલી છે પહેલી હરોળમાં ચાર બીજી હરોળમાં સાત અને ત્રીજી હરોળમાં પાંચ એમ કુલ સોલ ગુફાઓ છે તે ઈસવીસનની શરૂઆતની એક બે સદી દરમિયાન કંડારેલી હોવાની શક્યતા છે નેક્સ્ટ આવે છે ઉપરકોટની ગુફાઓ મિત્રો ઉપરકોટની ગુફાઓમાં આ ગુફાઓ બે માળની છે ઉપરના માળ પર જવા માટે પગથિયા છે ઈસવીસન બીજી સદીના ઉત્તરાધરથી ચોથી સદીના પૂર્વાધર સુધીમાં કંડારેલી હોવાનું જણાય છે નેક્સ્ટ આવે છે ખાપરા કોઢિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ મિત્રો આ ગુફાઓ ખંઢેર હાલતમાં છે અહીં મળેલા અવશેષો પરથી જણાય છે કે તે મંજલાવાળી હશે અહીં કુલ વીસ સ્તંભ છે આ ગુફાઓ ઈસવીસન ત્રીજી સદીમાં કંડારેલી હોવાની શક્યતા છે નેક્સ્ટ આવે છે ખંભાલેળા ગુફાઓ મિત્રો ખંભાલેળા ગુફાઓ રાજકોટથી સિત્તેર કિલોમીટર દૂર ગોંડલ પાસે ખંભાલેળામાં આવેલી છે તે ઈસવીસન ઓગણીસો ઓગણસાઠમાં શોધાઈ હતી તેમાં ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે વચ્ચેની ગુફામાં સ્તુપવાળો ચૈત્યગૃહ ગુફાના પ્રવેશ માર્ગની બંને બાજુએ વૃક્ષને આશ્રય ઊભેલા બૌદ્ધિક સ્તવ ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ છે આ બધા સ્થાપત્યો ઈસવીસનની બીજી સદીના છે નેક્સ્ટ આવે છે તળાજાની ગુફાઓ મિત્રો તળાજાની ગુફાઓ ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાનો ડુંગર આવેલો છે તે તાલ તીર્થધામ તરીકે પ્રખ્યાત છે અહીં પથ્થરો કોતરીને ત્રીસ ગુફાઓ બનાવવામાં આવી છે આ ગુફાઓની સ્થાપત્ય કલામાં વિશાળ દરવાજો મુખ્ય છે બૌદ્ધ ધર્મના સ્થાપત્યોની આ ગુફાઓ ઈસવીસનની ત્રીજી સદીની છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેમાં આપણે જાણ્યું ગુજરાતની ગુફાઓથી રિલેટેડ મહત્વપૂર્ણ પ્રશ્નો અને સાથે તેના જવાબ આ જ રીતના ગુજરાતી જનરલ નોલેજ અને સામાન્ય જ્ઞાન માટે અમારી ચેનલ કેપી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા મળીશું ફરી પાછળ નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ